સુરતમાં વસતા સોરઠિયા વાણંદ સમાજ દ્વારા ચૈત્ર મહિનાની આઠમના દિવસે લિંબચ માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા અને માતાજીની આરાધના કરી હતી। ચૈત્ર મહિનાની આઠમના દિવસે માતાજીની પૂજા અને ઉપાસના કરવાનું વિશેષ મહત્વ છે। આ દિવસે સવારથી જ માતાજીના મંદિરમાં સ્તુતિ તેમજ યજ્ઞ કરવામાં આવે છે। તેવામાં દર વર્ષે સુરતમાં વસતા સોરઠિયા વાણંદ સમાજના આરાધ્ય લિંબચ ભવાની માતાજીનો યજ્ઞ યોજાય છે। સમાજના લોકો એક સાથે આઠમના દિવસે સવારથી જ યજ્ઞમાં હાજર રહે છે, જેમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે અને માતાજીની સ્તુતિ અને ઉપાસના કરી માતાજીના યજ્ઞમાં હર્ષભેર ભાગ લે છે। સાથે સાથે દર વર્ષે સમાજ દ્વારા હવન થકી જે પણ કંઈ દાન રકમ મળે છે તેના રૂપિયાથી લોકહિતના કાર્યો કરવામાં આવે છે। દર વર્ષે યોજાતા હવનમાં માતાજીના હવન બાદ સૌ સમાજના લોકોએ સાથે મળી માતાજીનો પ્રસાદ લીધો હતો। લલિતભાઈ ભટ્ટી, સુરત સોરઠિયા વાણંદ સમાજ સુરત દ્વારા દર વર્ષે છેલ્લા લગભગ અવિરત 20 વર્ષથી અમે ચૈત્ર સુદ આઠમના સમસ્ત સોરઠિયા વાણંદ સમાજ સુરતના નિજા હેઠળ માં લિંબોજ ભવાની, જે અમારા સમસ્ત વાણંદ સમાજના આરાધ્ય દેવ છે એવા, એમના માટે અમે ચિત્રસુદ આઠમને પવિત્ર ભાવથી અને સમાજના સહયોગથી અમે આ કાર્યક્રમને છેલ્લા 20 વર્ષથી કાર્ય કરીએ છીએ અને એક સમાજમાં એક એવો સંદેશ આપવા માગીએ છીએ કે આજના સમયમાં સંગઠનને ધાર્મિક શક્તિ દ્વારા આપણે સમાજને આગળ લઈ જવા માટે અમે સતત પ્રયત્ન છીએ અને છેલ્લા 20 વર્ષથી અવિરત આવી રીતે અમે કાર્ય કરીએ છીએ। શરૂઆત બહુ નાના પાયાથી કરી હતી, પણ આજે લગભગ સમાજના મોટાભાગના લોકો આ કાર્યમાં જોડાયેલા છે અને સુરતની આપણે વાત કરીએ તો આજના દિવસે ચૈત્રસુદ આઠમનું લગભગ 10 થી 12 જગ્યાએ આ પ્રકારના આયોજનો થાય છે। વિવિધ ગોળના વિવિધ ક્ષેત્રના તમામ પ્રકારના ગોળ હેઠળ આ લોકો કાર્ય કરે છે, તો એ માટે હું સમાજને પણ ખૂબ અભિનંદન આપું છું અને એક શ્રદ્ધાથી ભાવથી એક એવો પ્રયત્ન કરીએ છીએ કે અવિરત આવા કાર્યો થતા રહીએ અને સમાજમાં એક ધાર્મિક માહોલ જળવાઈ રહે। સાથે સાથે સામાજિક રીતે પણ અમે ક્રાંતિના કાર્યો કરીએ છીએ। દાખલા તરીકે આજે મંત્ર લેખન માટે પ્રયત્ન કર્યો હતો, ગયા વર્ષે અમે પેલા અબાળ વૃદ્ધ અને પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા માટેના કુંડાનું વિતરણ કરેલું, તો આવા વિવિધ સામાજિક કાર્યો પણ સાથે સાથે અમે કરીએ છીએ, એ બદલ અમને બહુ આનંદ છે। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।